विद्यार्थी मित्रों नमस्ते, जय श्री कृष्ण। आज आप धोरण सात में पाठ एक सुभाषितों एना विषे समझिए तो एना कवि शेष। शेष जन्म 1887 में थयो हतो, तेमनो अवसान 1995 में थयो हतो। कवि रामनारायण विश्वनाथ पाठक शेष जन्म अमदावाद जिल्लाना गाणल गाम में थयो हतो। कविताओं, वार्ताओं, विवेचनों, निबंध, छंदशास्त्र वगैरह प्रकार में तेमने प्रदान कर्युं छे। तेमने शेष उपनाम थी कविता, द्विरेप उपनाम थी वार्ताओं अने स्वैर विहारी उपनाम थी निबंधों लख्या छे। कवि ने आ पंक्ति में जगतना साचा वीर, दानवीर अने सूरवीरना लक्षणों जणाव्या छे। सूरवीर ने धन्यवाद पण पाठव्या छे। तो पंक्ति केवी छे विद्यार्थी मित्रों, तो जोईए। एकल देता दान जे, एकल जुचत जंग, एकल जगदिंदा सहे वीरो ने संग। तो आ सुभाषितो એટલે કે આ એક જાતનો વિચાર વિસ્તાર કહેવામાં આવે છે। તો આની અંદર સાચા દાનવીરનું લક્ષણ જણાવવામાં આવ્યું છે। એટલે કવિ શેષ એમ કહે છે કે જે એકલા હાથે દાન કરે છે, એકલા હાથે જગતની અંદર જે લડાઈ લડવામાં આવે છે, અને લડાઈની અંદર એકલો જંગ, જંગ એટલે કે યુદ્ધ, લડાઈ લડાઈ કરે છે, એ જ સાચો ગણાય છે। એકલ જગદિંદા સહે વીરોને સંગ, કે એકલો રહી અને જગતની નિંદા કરે છે, એ નિંદા કરતો નથી એવા વીરોને અહીં એનો સંગ એટલે કે સાથ બતાવી અને સુરવીના લક્ષણો શેષ કવિએ બતાવ્યા છે અને સુરવીને એ શાબાશી આપે છે। ત્યારબાદ બીજું છે જલન માત્રી। કવિ છે જલન માત્રી, એમનો જન્મ 1934 થયો હતો। કવિનું મૂળ નામ જલાલુદ્દીન અલવી, જલન માત્રીનું વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ છે। તેઓ આપણા જાણીતા ગઝલકાર છે। આ મુક્તકમાં કવિ પોતાના લક્ષ્ય સ્થાને પહોંચનાર પ્રવાસી માર્ગની વિષમતાની ચિંતા કરતો નથી। ઉદ્યમશીલ મનુષ્ય ભવિષ્યવાણીના આધારે જીવન જીવતો નથી। જે ખરોદાતા છે તે યાચકની જાત જોતો નથી એવું મૂલ્ય ઉત્તમપણે સમજાવે છે। તો કવિ જલન માત્રી મુક્તકમાં એવું લખે છે કે મંજિલ હો જેનું ધ્યેય રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખેરાત વેચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ। તો કવિ જલન માત્રી આ મુક્તકની અંદર એમ કહેવા માંગે છે કે જેનું ધ્યેય મંજિલ સુધી પહોંચવાનું છે, એ કોઈ દિવસ રસ્તા ગમે તેવા આવે તો એ અટપટા રસ્તા આવે તે રસ્તે થઈ અને દુઃખો સહન કરી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો એ પ્રયત્ન કરશે। ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ, ઉદ્યમી જે મહેનતો માણસ હોય છે એ કોઈ દિવસ પોતાના હાથની રેખા જોઈ અને બેસી રહેતો નથી, એ પોતે સતત પ્રયત્નો ચાલુ રાખે છે। દાનેશ્વરી છે, એનું કામ છે દાન કરવાનું અને ખેરાત વેચવાનું, એટલે કે છે કે દાનેશ્વરી પોતે દાન કરે છે બીજાને અને પછી યાચકની જાત એ જોતો નથી, એટલે કે યાચકની જાત જે દાનેશ્વરી કરનાર, દાન કરનાર જે દાતા છે એ કોઈ દિવસ યાચકની જાતને જોતા નથી। એટલે આ મુક્તકની અંદર કવિએ સુરવીરને મહિમા દર્શાવ્યો છે। એ કઈ રીતે દર્શાવ્યો છે કે સુરવીર હોય છે એ દાન આપવામાં, જંગમાં ઝઝૂમવામાં, જગતની નિંદા સહન કરવામાં એકલો રહેતો નથી અને ક્યારેક તે યાચકની જાત પણ જોતો નથી। ત્યારબાદ ત્રીજું છે લોક સાહિત્ય। લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના કરવામાં થતી રહે છે તેને લોક સાહિત્ય કહેવામાં આવે છે। લોકોમાં પ્રચલિત બન્યું છે તેવું સાહિત્ય પણ લોક સાહિત્ય છે, જેના રચયિતા લોક સમુદાય છે। તો એમાં લોક સાહિત્યના આ દુહામાં પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી સદગુણી બનાવવામાં મત્તાસન અને ગર્ભવતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે। આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરણ, જગમાં એવા જન્મિયા અગરવતી અને સંત। તો આમાં લોક સાહિત્યમાં એમ કહેવામાં આવે છે કે આ જગતની અંદર એવા બે લોકો જન્મ્યા છે કે જે અગરવતી અને સંત છે। અગરવતી પોતે પોતાના શરીરને બાળી અને પોતાની સુવાસ હોય છે એ ચારે તરફ ફેલાવે છે, તેવી જ રીતે સંતો પણ પોતે દુઃખ વેઠી અને બીજાને સુખી કરે છે। ત્યારબાદ છે કુતુબ આઝાદ, એમનો જન્મ 1922 થયો હતો, તેમનું અવસાન 2006 થયું હતું। કવિ કુતુબ આઝાદનો જન્મ
अमरेली जिल्लाना बगसरा गाममां थयो हतो। तेमणे वर्षो सुधी तमन्ना नामनुं मासिक चलावी साहित्यनी उमदा सेवा करी, समाजनी सापरत समस्याने केन्द्रमां राखी अनेक लोकभोग्य पद्य रचनाओ आपी छे। तेमणे 12 जेटला पुस्तको आप्या छे। आ गजलमां कविए नम्रतानो महिमा समजाव्यो छे। फळो आवे छे तारे डाळीओ नीची नमी જઈને ખરેખર નમ્રતા શું છે એ જમાનાને બતાવે છે। તો આ આ પંક્તિની અંદર કવિ એમ કહેવા માંગે છે, આ એક પ્રકારની ગઝલ છે, તો આ ગઝલની અંદર કુતુબ આઝાદ એમ કહેવા માંગે છે કે જ્યારે વૃક્ષો ઉપર ફળ આવે છે ત્યારે તેની ડાળીઓ હોય છે એ ફળના વજનને લીધે એ નમી જાય છે। એટલે કહે છે કે માણસ પણ પોતાની પાસે જ્યારે કીર્તિ ધન સત્તા આ બધું આ મળે છે ત્યારે વ્યક્તિએ નમ્ર બનવું જોઈએ। ખરેખર નમ્રતા શું છે એ જમાનાને બતાવે છે કે નમ્રતા શું છે એ જમાનાને બતાવવા માંગે છે। એ કે વૃક્ષ પર જ્યારે ડાળીઓ હોય છે અને ડાળીઓ પર જ્યારે ફળ આવે છે ત્યારે નમી જાય છે, એટલે કે ખરેખર નમ્રતા શું છે એનો મહિમા આમાં દર્શાવવામાં આવે છે। ત્યાર પછી છે વેણીભાઈ પુરોહિત। તો વેણીભાઈ પુરોહિતનો જન્મ 1916માં થયો હતો, તેમનું અવસાન 1980માં થયું હતું। કવિ વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામ ખંભાળિયામાં થયો હતો। તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન, જરમર પરોઢિયાની પદમણી અને નયના તેમના જાણીતા ગીત સંગ્રહો છે। ચિંતા દુઃખ ખટરાક આ બધું ઠરે છે પરંતુ ઈર્ષારૂપી આગ ઠરતી નથી તે ભાવ આ સુભાષિતોની અંદર સરસ રીતે વ્યક્ત થાય છે। એટલે અહીંયા વેણીભાઈ પુરોહિત શું કહે છે કે ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ પણ ઈરખાની આગ ઠારે ચમ બમણી બળે। એટલે કવિ વેણીભાઈ પુરોહિત એમ કહે છે કે ઈર્ષારૂપી આગને આપણે ઠારી શકતા નથી, આપણે જેમ એને ઠારવાનો પ્રયત્ન કરીએ એમ એ બમણી બળતી જાય છે। એટલે કે ચેહ ઠરે દુખડા ઠરે એટલે કે ચિત્તા ઠરી જાય, આપણું જે દેહ હોય એ ઠરી જાય છે, એટલે આપણા બધા જે કજિયા કંકાસ રાગ દ્વેષ હોય છે એ બધું સમી જાય છે એટલે શાંત પડી જાય છે। પણ મનુષ્યની અંદર જે ઈર્ખા એટલે કે ઈર્ષાની જે આગ ભરેલી હોય છે એ આગ જેમ જેમ ઠારવાનો પ્રયત્ન કરીએ એમ એમ એ બમણી બળતી જાય છે। એટલે કવિ અહીંયા એમ કહે છે કે આપણે મનુષ્યના મનની અંદરથી ઈર્ખાની આગ કાઢી નાખવી જોઈએ, પ્રાણીઓ હોય એ પ્રાણીઓ પ્રત્યે પણ આપણે ક્યારેય ઈર્ખા કરવી જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં અભ્યાસ જોઈએ તો અભ્યાસની અંદર પ્રશ્ન પહેલો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો સાચો જવાબ લખો। પહેલો, રાવી પાઠકનું તખલસલનું નામ શું છે? તેનું નામ છે શેષ। બીજો, અહીં મંજિલ એટલે શું? તો અહીં મંજિલ એટલે ધ્યેય। ત્રીજું, ધૂપ બધે પ્રસંગનો અર્થ શું થાય? તો કીર્તિ ફેલાવી। ચોથું, ઈર્ષારૂપી આગને ખાલી જગ્યાથી પણ વધારે દાહક બતાવી છે? તો કે ચિત્તા એટલે કે આપણું જે આપણે મૃત્યુ પામીએ અને આપણું જે શરીર હોય એને ચિત્તા એ જે બાળવામાં આવે છે એને ચિત્તા કહેવામાં આવે છે। પ્રશ્ન બે, નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો, કવિ કેવા સુરવીરને શાબાશી આપે છે? તો કવિ જે દાન આપવામાં યુદ્ધમાં જજુમવામાં જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા સુરવીરને શાબાશી આપે છે। બીજું, સાચો દાતા કોણ છે? તો સાચો દાતા જે દાન આપતી વખતે યાચકની જાતને જોતો નથી તેને સાચો દાતા કહેવામાં આવે છે। ત્રીજું, ડાળીઓ ક્યારે નમી જાય છે? જ્યારે ડાળીઓ પર ફળ બેસે છે ત્યારે ડાળીઓ નમી જાય છે। ચોથું, જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે? તો જગતમાં ઈર્ષારૂપી આગ ઠારવાથી બમણી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખશો। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।